નખત્રાણામાં સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ, સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપીને શુભકામના પાઠવી હતી. નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત નખત્રાણાના નેત્રા ગામે આજે એકતા યાત્રાનું આગમન થયું હતું. ત્યારે સૌ પ્રથમ યુવાનોએ બાઇક રેલી યોજી હતી અને એકતા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાગત ગીત રજૂ કરી અને યાત્રામાં ઉપસ્થિત રહેલા મહેમાનોને ભાવભીનો આવકાર પણ આપવામાં આવ્યો હતો. વિડીયો પ્રોજેક્ટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની સંપૂર્ણ માહિતી પણ દેખાડવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સરદાર પટેલના વિચારોને ગ્રહણ કરી અને એકતા અને અખંડિતા માટે પોતાને સમર્પિત થવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. અંતે ગામના સરપંચ હીરાબેન ગંઢેર, તલાટી મંત્રી હિંમત પંડ્યા, મંજીભાઈ બાંબણિયા, લક્ષ્મીપર નેત્રા સરપંચ પરસોત્તમભાઈ દાફડા, ઈશાભાઈ કુંભા, જેઠાભાઈ જાદવાણી, દ્વારકાદાસ જોશી, ગોવિંદ ગંઢેર સહિતના આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોહણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં ગ્રામ્યજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.